चार इसाय आसपास पाठ सोल कामनो महीनो आपणे आ पाठ नी अंदर पक्षीओ प्राणीओ अने जीवजंतु विशे जोवानुं छे। तो स्वाध्यायपोथी नी अंदर 1 થી 6 પ્રશ્ન જોઈ ગયા, તો બાળકો તમે પણ તમારી સ્વાધ્યાયપોથી ની અંદર 1 થી 6 પ્રશ્ન લખી લીધા હશે, લખી લીધા છે ને। તો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન શું આપેલો છે કે તમારા મોમાં એક દાંત નથી, તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકો છો? બાળકો તમારા મો છે એમાં એક દાંત ન હોય તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકો? તો કે મારા મોમાં એક દાંત ના હોય તો હું પ્રવાહી પ્રકારની વસ્તુઓ તથા મુલાયમ અને દાંત વગર પેઢાથી ચાવી શકાય તેવી વસ્તુઓ ખાઈ શકું। એટલે કે આપણા મોમાં દાંત જ ન હોય તો આપણે પોચી અને નરમ વસ્તુઓ ખાઈ શકીએ, જેમ કે દાળ ભાત, શીરો, રબડી અને જ્યુસ જેવી પ્રવાહી વસ્તુઓ આપણે પી શકીએ। આગળ છે બીજું, ઘરડા માણસોને દાંત હોતા નથી, તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી? ઘરડા વ્યક્તિ એટલે કે વૃદ્ધ વ્યક્તિ હોય જેની ઉંમર થઈ ગઈ હોય, તેને દાંત ન હોય તો એ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી? તો કે મારા દાદા દાદીને દાંત નથી રહ્યા, તેમના પાસેથી જાણવા મળ્યું કે તેઓ સિંગ, ચણા, બાજરીનો રોટલો, ભાખરી, પૂરી, ફળફળાદી, સુકા મેવા જેવી વસ્તુઓ છે, કઠણ વસ્તુઓ ખાઈ શકતા નથી। ત્યારબાદ આગળ છે ત્રીજો સવાલ, કોયલ પક્ષી વિશે 2 થી 3 વાક્યો લખો। તો બાળકો આપણે પાઠ્યપુસ્તકની અંદર ઘણા બધા પક્ષીઓ વિશે જોયું, તેમાં કોયલ નામનું પક્ષી પણ આવેલું હતું, આપણે તેના વિશે ઘણું બધું સમજ્યા હતા। તો કોયલ એ ખૂબ જ મધુર ગાય શકે છે, આપણને બધાને ખ્યાલ છે કે કોયલ છે એ સુરીલું ગાય છે। તો સૌથી પહેલાં શું લખવાનું? કોયલ ખૂબ જ મધુર ગાય છે। કોયલ પોતાનો માળો બનાવતી નથી, તે તેના ઈંડા કાગડાના માળામાં રાખે છે। કાગડો પોતાના ઈંડાની સાથે સાથે કોયલના ઈંડાને પણ સેવે છે। આગળનો સવાલ છે, સુગ્રીના માળાની શી વિશેષતા છે? તો કે સુગ્રીનો માળો છે, સુગ્રીમાં નર સુગ્રી છે એ ખૂબ જ સુંદર માળો બનાવે છે। કઈ કઈ વસ્તુથી બનાવે? તો કે તણખલા અને ગુથીલી, ઝાડની ડાળીઓ પર લટકતો માળો એ બનાવે છે। લટકતો માળો કયું પક્ષી બનાવે? તો કે સુગ્રી। તેનો માળો મદારીની બીન જેવો આકારનો હોય છે। બાળકો તમે બધાએ મદારીની બીન તો જોઈ જ હશે, મદારીની બીન કેવી હોય તેવા આકારનો સુગ્રીનો માળો છે। પાંચમું છે, પક્ષીઓના જીવનમાં કઈ કઈ કસોટીઓ છે? તો કે પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા, ખોરાકની શોધ કરવી, માળો બનાવવો, ઈંડાઓ સેવવા અને બચ્ચાને સાવચેતીથી ઉછેરવા વગેરે પક્ષીઓ માટે એક કસોટીરૂપ હોય છે। આગળ છે છઠ્ઠો સવાલ, પક્ષીઓના પંજામાં કઈ કઈ વિવિધતા હોય છે? બાળકો બધા પક્ષીઓ છે તેના પંજા અલગ અલગ હોય છે, આપણે આગળના જ વિડીયોમાં જ સમજ્યા હતા। પ્રશ્ન 5 તેમાં બીજો સવાલ હતો, તો એમાં તમને અલગ અલગ પક્ષીઓ છે તેના પંજા બતાવવામાં આવ્યા હતા। તો કોઈ પક્ષીઓના પંજા પાણીમાં તરતા હોય તો એ પક્ષીના પંજા આવા હોય, તો ઘણા બધા પક્ષીઓના પંજા વિશે આપણે જોયું હતું। તો એ બધા પક્ષીઓના પંજા કેવા હોય છે તે વિશે આપણે જોવાનું છે। તો દરેક પક્ષીના પંજા એક સરખા હોતા નથી, પંજાના ઉપયોગની દ્રષ્ટિએ તેમાં વિવિધતા જોવા મળે છે। કેટલાક પક્ષીઓના પંજા આંગળીઓની જેમ જુદા હોય છે, જ્યારે કેટલાક પક્ષીઓના પંજા છે એ આંગળીઓ ચામડી સાથે જોડાયેલી હોય છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરે છે? પાણીમાં તરવા માટે। કેટલાક પંજા ટૂંકા હોય તો કેટલાક પક્ષીના પંજા લાંબા હોય છે। આગળ હવે છે પક્ષીઓના પંજાનો ઉપયોગ શું છે? તો આપણે આગળ કેવા પ્રકારના પંજા હોય તે વિશે જોયું અને એ પંજાનો હવે ઉપયોગ જોવાનો છે। તો પંજાનો ઉપયોગ કઈ કઈ રીતે કરે છે? પાણીમાં તરવા માટે, દાખલા તરીકે બતક, જમીન પર ચાલવા માટે જેમ કે કબૂતર, ત્રીજું કાદવમાં ચાલવા માટે બગલો, મજબૂત નહોરવાળા પંજા શિકારને દબાવવા અને પકડીને ઉડવા। તો કે શિકારી પક્ષી કોણ છે બાળકો? ગરુડ અને બાજ।
खोराक ने पकड़ी राखवा, संभड़ी अने बाज, झाड़नी डाळी पर बेसवा माटे, तो के कागड़ो अने मोर। त्यारबाद आगळ आठमो सवाल छे, पक्षीओनी चांचमां कई कई विविधता होय छे, तो के दरेक पक्षीनी चांच एक सरखी होती नथी, उपयोगनी दृष्टिए तेमां पण विविधता होय छे। कोई पक्षीनी चांच टूंकी होय तो कोई पक्षीनी चांच लांबी होय छे, कोई पक्षीनी चांच चपटी होय तो कोई पक्षीनी चांच वाकी होय छे। जेम के आपणे बधा पोपटने ओळखीए छीए तेनी चांच केवी होय छे, आगळथी वाकी होय छे। ત્યારબાદ નવમો સવાલ છે, પક્ષી ચાંચનો શું ઉપયોગ કરે છે? આપણે આગળ પંજામાં કઈ કઈ વિવિધતા છે તે જોયું અને તે પંજાનો ઉપયોગ જોયો, તેવી રીતે અહીંયા આપણે ચાંચની વિવિધતા જોઈ, હવે એ ચાંચનો પક્ષીઓ કઈ રીતે ઉપયોગ કરે છે તે જોવાનું છે। તો ખોરાકને પકડીને ખાવા માટે, ખોરાક લાવીને પોતાના બચ્ચાને ખવડાવવા માટે, વસ્તુને તોડવા માટે, શિકારને પકડીને દબાવી તેને મારી નાખવા માટે, પાણી અને કાદવમાં શિકારની શોધ કરવા માટે, દાખલા તરીકે ગરુડ। આગળ છે ખોરાકની ચીરવા માટે, સંભળી અને ગીધ, પાંદડા દોરા તણખલા પકડી લાવી માળો બનાવવા માટે, દાખલા તરીકે દરજીડો। તો બાળકો જોયું ને, બધા પક્ષીની ચાંચ અલગ અલગ હોય છે, કોકની લાંબી ટૂંકી ચપટી વાકી, તો એ બધા પક્ષીઓ એ પોતાની ચાંચનો અલગ રીતે ઉપયોગ કરે છે તે વિશે પણ આપણે જોયું। તો હવે ત્યારબાદ નીચે તમને એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે અને આ પ્રવૃત્તિ પાઠ્યપુસ્તક આધારિત છે। તો પહેલી શું પ્રવૃત્તિ શું છે, તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી માળો બનાવે છે, તેમાંની થોડી વસ્તુઓનો ઉપયોગ કરી તમારે પણ માળો બનાવવાનો છે અથવા તો દોરવાનો છે। તો મેં અહીંયા નીચેના બોક્સમાં માળો દોર્યો છે। ત્યારબાદ શું કરવાનું છે, કાગળનું નાનું પક્ષી બનાવી માળામાં મૂકવાનું છે। જો તમે માળો બનાવતા હોય તો એમાં કાગળનું પક્ષી મૂકવાનું છે અને તમે દોરતા હોય તો નીચે મેં દોરેલું છે એ રીતે તમે દોરી શકો છો। ત્યારબાદ આગળ બીજી પ્રવૃત્તિ શું આપેલી છે બાળકો, તો કે તમારે દાંત ન હોય તો તમે કેવા લાગો, નીચે બોક્સમાં ચિત્ર દોરો અથવા તો ચિત્ર મેળવીને ચોટાડવાનું છે। તો બાળકો મેં અહીંયા નીચે ચિત્ર ચોટાડેલું છે, એક સરસ મજાનો બાળક છે પરંતુ તેના મોંમાં દાંત નથી, તમારે આવી જ રીતે ચિત્ર બનાવવાનું છે। ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે ત્રણ નંબરની, તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરો, તેના શરીરના ભાગોનો પણ નિર્દેશ કરો। તો સામાન્ય રીતે એટલે તમારા વિસ્તારમાં સામાન્ય રીતે જે પક્ષી જોવા મળતું હોય તેનું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે। તો મેં અહીંયા પોપટનું ચિત્ર દોરેલું છે, પછી શું કરવાનું છે, શરીરના ભાગોનું નિર્દેશ કરવાનું છે, એટલે કયા અંગને શું કહેવાય તે પણ તમારે નિર્દેશ કરવાનું છે। તો અહીંયા પોપટનું મેં ચિત્ર બનાવેલું છે, તો પોપટના ચિત્રમાં તેની આંખ ક્યાં છે, ચાંચ, પગ, પંજા, પાંખ, પીંછા અને પૂંછડી, તે બધા ચિત્રને મેં જેવી રીતે નિર્દેશ કર્યા તેવી રીતે તમારે પણ કરવાના છે। ત્યારબાદ આગળ છે હોઠ પ્રકારના પ્રશ્ન, પહેલો વિકલ્પ આપેલો છે કે કાગડો પોતાના માળામાં કયા પક્ષીના ઈંડા સેવે છે। તો બાળકો આપણે પાઠની અંદર સમજ્યા હતા, કાગડો છે એ કોયલના ઈંડા સેવે છે, શું આવશે જવાબમાં, ક। જૂના અને ઉજ્જળ મકાનોમાં પોતાનો માળો બનાવનાર પક્ષી કયું છે, કબૂતર, જવાબમાં લખીશું ડ। કયા પ્રાણીના દાંત પાકા અને તીક્ષ્ણ હોય છે, બ સાત। તો બાળકો તમારે આવી જ રીતે પાઠ 16 કામનો મહિનો સ્વાધ્યાય પોથીમાં બધા પ્રશ્નો લખવાના છે।